એકદમ જબરદસ્ત ગરમીની વચ્ચે ગુજરાત રાજ્યની ને કુદરતની ભેટ સમા મળેલા 1600 કિલોમીટરના દરિયા કિનારા અને સમુદ્રની સમૃદ્ધિ વિશે સમજતા સમજતા રાજ્યની રાજનીતિ અને દેશની રાજનીતિના દરેક મુદ્દાઓ તમારા સુધી પહોંચાડવા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આખરે વાત અને લડાઈ તો વારસાની છે, આખરે વાત તો એ સમૃદ્ધિની જ છે, અને આખરે પ્રશ્ન એ જ છે કે જે વારસો મળ્યો છે એનું સન્માન અને સ્વાભિમાન ન જળવાય ત્યારે વિવાદ કેટલો પણ અસ્તો હોય છે. ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય આંદોલન પોતાની ચરમ પર પહોંચી રહ્યું છે. રાજનેતાઓ એવું ધરીને બેઠા હતા, ભારતીય જનતા પાર્ટી એવું માન્યું હતું કે સમય આવતા આવતા મુદ્દો સાવ ધીરે ધીરે જઈને સોલ્વ થઈ જવાનો છે. આગળ વધતા એવું દેખાઈ નથી રહ્યું. આજે જ હું જામનગરની આજુબાજુના કેટલાય ક્ષત્રિય પ્રભાવિત, ક્ષત્રિય બાહુલ્ય એવા ગામડાઓ કે જે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને સમર્થિત હતા એક સમય સુધી, એ ગામડાઓમાં જઈને આવી છું અને ત્યાંનો મિજાજ પણ કહી રહ્યો છે કે ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં નથી. એમણે કહ્યું હતું કે અમે એક જ વસ્તુ માંગી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને એકદમ સમર્થિત રહ્યા છીએ, તો શું કામ અમારી વાત સાંભળવામાં ન આવી? એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક પત્રકાર પરિષદ કરી, જેમાં દક્ષિણ ગુજરાતના 108 અલગ અલગ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એમણે મુલાકાત કરી હતી. અને એ મુલાકાતના અંતે જે ક્ષત્રિય સમાજના આગેવાન હતા એમણે કહ્યું કે અમને એક બેઠક પર, એટલે કે પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ છે ત્યાં અમે વિરોધ દર્શાવીશું, પણ બાકીની કોઈ બેઠક પર અમે ભારતીય જનતા પાર્ટીની સામે આવીને નથી ઉભા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બધા જ અલગ અલગ ક્ષેત્રોમાં ફરી રહ્યા છે. ક્ષત્રિયોને સમજાવવાની કોશિશ થઈ રહી છે, પણ મામલો કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતો નથી દેખાયો. આજે ઘણી બધી અપડેટ સામે આવી છે. ગઈકાલે અહીંયા જામનગરમાં જ પૂનમ માડમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઘણી બધી બેઠકો એવી છે કે જે માત્ર ક્ષત્રિય સમીકરણના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તમે એની કલ્પના કરો કે સુરેન્દ્રનગરમાં તો ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું, સાબરકાંઠામાં સ્થિતિ વણસતી જઈ રહી છે, અને આ પરિસ્થિતિની વચ્ચે જો એકથી વધારે બેઠકો પર સંઘર્ષનો ભારતીય જનતા પાર્ટીએ સામનો કરવો પડે તો એમના માટે એ મુશ્કેલીની વાત હોઈ શકે. પ્રધાનમંત્રી મોદીનો ગઈકાલે મોડી રાત્રે જ કાર્યક્રમ ઘોષિત થઈ ગયો હતો. ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે અને 2 મે બંને દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. દક્ષિણ ગુજરાતમાંથી સી આર પાટીલે પત્રકાર પરિષદ કરીને ક્ષત્રિય સમાજનો એક હિસ્સો અમારી સાથે છે એવું બતાવવાની કોશિશ કરી છે, પણ હવે આ જે પ્રયત્ન છે એ ક્ષત્રિય સમાજનો રોષ ઠારી શકે છે કે પછી મુદ્દાને વધારે ઉગ્ર બનાવે છે એ તો આપણે ધારી નથી શકતા, પણ ખાલી સાંભળી અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને અને એમની સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનોએ પત્રકાર પરિષદ કરી એમને. જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે, એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે, અને આજે ખુલીને બહાર આવ્યા છે, એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમને અમે સ્વાગત પણ કરીએ છીએ. પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પણ પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું, એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી. સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજિડેન્સ કોઈ સાથે નથી. રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારો ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ. કઈ બેઠક ઉપર આંદોલનનો સૌથી વધારે પ્રભાવ છે તો એનો જવાબ મળે છે કે રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં તમે વાત કરશો તો સાબરકાંઠામાં એનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. આણંદમાં મુદ્દાને ઘણું હાઇલાઇટ કરવાની કોશિશ કરી છે, પરંતુ ત્યાં સમીકરણો ખાસા અલગ છે, પરંતુ છતાંય થોડી ઘણી અસર દેખાઈ રહી છે. સૌથી વધારે અસર એની સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં સ્વાભાવિક રીતે દેખાઈ રહી છે,
અને એટલા જ માટે આ બેઠકો પર અસર ભાવનગરના ઉમેદવારને વારંવાર સામનો કરવો પડે છે. એટલે દેખીતી રીતે પૂનમ માડમ આખા ઘટનાક્રમમાં ક્યાંય સંકળાયેલા નથી, પણ છતાં એમને વારંવાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના એવા જે એક ગામમાં હું જ્યારે પહોંચી, વસઈ એનું નામ છે અને એ વસઈ ગામમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે. એ ગામના યુવાનોએ આગેવાનોએ આ વિષય પર શું કહ્યું, બહુ વિસ્તારથી વાત કરી છે, મારી ચેનલ પર ઉપલબ્ધ છે, પણ તમે એકદમ સંક્ષિપ્તમાં એ હિસ્સો જુઓ અને જેનાથી તમે સમજવાની કોશિશ કરો કે આ વિષય શું કામ ક્ષત્રિય સમાજનો વિષય ન રહેતા એ લોકો એવું માનીને બેઠા છે કે અમે ખાસી બધી લોકસભા હરાવીને રહીશું. અને એ સાથે કરણસિંહ ચાવડા, એમણે પણ કહ્યું છે કે 2 તારીખથી લઈને 7 તારીખ સુધી રાજકોટમાં ધામા નાખવાના છીએ, પરસોત્તમ રૂપાલાને હરાવીને રહીશું અને સાથે હરાવવા માટે દુશ્મનનો દુશ્મન દોસ્ત એટલે કોંગ્રેસને તો એક હવે તૈયાર થાળી ફરી એકવાર આંદોલન રૂપે મળી છે. કેટલો ફાયદો મળી શકે છે એ તો ચૂંટણીના પરિણામોમાં ખબર પડશે. જો અને તો વચ્ચેની આખી પરિસ્થિતિની વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, કરણસિંહ ચાવડા, બધાને સાંભળીએ. મોદીના મોદી સાહેબ જે કરે એ કામ બધાય આપણે ગમે છે, જે કરે તમે બીજેપી ફેન છો, ફરક નથી પડતો મુદ્દો ચાલતો હોય તો? ના, મુદ્દો ચાલે, ફરક પડે, પણ પેલા નરેન્દ્ર મોદી આપણે ફર્સ્ટ, પછી સમાજ. ના, સમાજ પેલા. અરે તો આ તો કન્ફ્યુઝન ના થયું? કન્ફ્યુઝન થયું, પણ હવે જોઈએ આગળ શું થાય છે, વિચારી. અને સમાજના આગેવાનોએ જે સંકલન સમિતિ છે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે દર થોડા દિવસે, એમણે એવું કહ્યું છે કે અમે કોંગ્રેસને સમર્થન જાહેર કરીએ છીએ. હા, તો કશો વાંધો નહીં, અમે કોંગ્રેસ તરફથી. વાત સાચી, સરસ મજાની બપોર છે, 2-4 મહિનાનું વેકેશન છે, પબજી રમી રહ્યા છે, આનાથી વધારે શું જોઈએ? ખાલી એક કન્ફ્યુઝન છે, સમાજ કે ભાજપ, બરાબર? એટલા માટે જો ગુજરાતમાં ભાજપ બીજેપી ન આવે તો ગુજરાતને ઘણો લોસ થાય છે, કે જે તેનો ગુજરાતની પ્રગતિ થવા માંડે, જે થવાની છે એ જરાક એમાં સ્ટોપ આવે છે, પૂર્ણ વિરામ આવે છે. કેમ કે ટોપ મોદીજીનું સપનું છે કે 2047માં ટોપ સેકન્ડ નંબરે હશે જે બીજેપી, ઓલા ઇન્ડિયા જે સેકન્ડ નંબરે લાર્જેસ્ટ કન્ટ્રીમાં જીડીપીમાં, એ એનું સપનું. કે 24 તારીખથી શરૂ કરેલું સંમેલન, ઉપવાસ, ધરણા, અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા 5 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે. જિલ્લાવાઇઝ સંમેલનો પછી રતનપર રાજકોટ ખાતે 7 લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા. ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી. અમારું આંદોલન શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક, સંયમપૂર્વક, કોઈ માલ મિલકતની કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી, પણ હવે 7મી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવશે, ફેરવાશે. અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની 25 સીટો, પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા. આગળ વાત ગાંધીનગર લોકસભા ક્ષેત્રની કરીએ. અમિત શાહની સામે પક્ષ તરીકે ઉભા રહેલા એક ઉમેદવાર, એમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે જબરદસ્તીથી એમનું નામાંકન પાછું ખેંચવામાં આવ્યું, એમનું ફોર્મ પાછું ખેંચાવવા માટે એમને શામદામ દંડભેદની નીતિ અપનાવવામાં આવી, થોડું ઘણું રડતા હોય એ પ્રકારે એમણે વિડીયો વાયરલ કર્યો હતો. એના પહેલા એમણે એક એવો વિડીયો પણ વાયરલ કર્યો હતો જેમાં એમણે અમિત શાહને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. એમણે કહ્યું કે એ વિડીયો પણ જબરદસ્તી બનાવવામાં આવ્યો હતો. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ફોર્મ પાછું ખેંચવા માટે 1 કરોડ રૂપિયા એમના ઘરે મૂકીને ગયા હતા. આટલા બધા આરોપોની વચ્ચે ઇલેક્શન કમિશનમાં એમણે ફરિયાદ કરી હોવાની વાત કરી રહ્યા છે. સૌથી પહેલા એ વાયરલ વિડિયો જોઈએ. સભી દેશવાસીઓ કો ઠાકુર જીતલસિંહ ચ્વાલકા કોટિ કોટિ પ્રણામ. સાથીઓ, મેં ગુજરાત કે ગાંધીનગર લોકસભા સે નામાંકન કિયા થા અખિલ ભારતીય પરિવાર પાર્ટી સે. મુસે જબરજસ્તી ફોરમ વાપસ દિલવાયા જા રહા હૈ, મુજે હાઈજેક કર લિયા ગયા હૈ. અમિત શાહ સાહેબ કે લોગો ને મુજે હાઈજેક કર લિયા હૈ, હો સકતા હૈ હમારી મોત ભી હો જાય, મુજે માર ભી દિયા જાય, કુછ ભી હો સકતા હૈ હમારે સાથ. મેં દેશવાસીઓ સે અપીલ કરતા હું, ઇસ દેશ કો બચા લો, દેશ ખતરે મેં હૈ, યે દેશ ખતરે મેં હૈ. દેશ કે લોગો સે અપીલ કર રહા હું, દેશ કો બચા લો.
હવે આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ અને એના વિશે જે વાત ઉમેદવાર જે કહી રહ્યા છે એટલું સામે છે, પરંતુ બંને ઘટનાક્રમને સાથે સમજવા છે. જેમ કે નિલેશ કુંભાણી સુરતમાંથી એમના પત્ની સામે આવીને એવો દાવો કરે છે કે ભાઈ હું આવીને કંઈ પણ કહું છું તો મીડિયાને મસાલો બનાવી દે છે, અને એટલા જ માટે મારા પતિએ કોઈ દગો નથી આપ્યો, એમની સાથે દગો થયો છે એવું એ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરે છે. સુરતમાંથી એ પ્રકારનો ઘટનાક્રમ અને આંખો દેખી સામે આવી કે જ્યાં અનેક લોકો એવું કહ્યું કે ભાઈ ફોર્મમાં જે સહી કરી હતી એ તો ટેકેદારોએ જ કરી હતી, અમે અમારી આંખો સામે જોયું છે કે એ લોકોએ સહી કરી છે. પ્રશ્ન આવીને એવો ઉભો છે કે શું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોઈ વ્યક્તિના, જો આ હકીકત સાચી છે તો કોઈના ખોટા એફિડેવિટના કારણે એક વ્યક્તિને ઉમેદવારી રદ કરીને એક વ્યક્તિને તમે નિર્દળીય માનીને એમને તમે વિનર જાહેર કરી દીધા, જાણે જીતી ગયા છે લોકસભા ક્ષેત્રે હું તમે એમને સર્ટિફિકેટ આપી દીધું. તો સૌથી વધારે પ્રશ્ન બંને કિસ્સામાં. સુરતમાં પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ ક્રાઇમ બ્રાન્ચ છે એ બીએસપીના જે ઉમેદવાર ઉભા હતા એમને શોધીને લાવી હતી. ગાંધીનગરમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે પોલીસ મને નજર કેદ રાખી રહી છે, તો પોલીસ શું કામ આ રોલમાં સહભાગી થઈ રહી છે? ફરી એકવાર એક દુર્ભાગ્યપૂર્ણ હકીકત આપણી સામે આવી રહી છે કે જિસકી લાઠી ઉસકી ભેંસ, જે સત્તામાં હોય પોલીસ એની કઠપૂતળી બની જાય છે. પોલીસ એ નથી વિચારતી કે એ લોકોની જે છવી સામાન્ય માણસની વચ્ચે જાય છે એના કારણે આવનારા સમયમાં કોઈ પણ સામાન્ય માણસ તમારા પર ભરોસો નહીં કરે અને પ્રશ્ન કરશે. ભરોસો બહુ બધા પરથી ઉઠ્યો છે. મીડિયા પર ભરોસો નથી, પોલીસ પર ભરોસો નથી, ચૂંટણી પંચ પર ભરોસો નથી, તો કોના પર ભરોસો રહેશે? અને એટલા જ માટે આ પ્રકારની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે એ વધારે સંવેદનશીલ અને ગંભીર બની જતી હોય છે. સુરતમાં જો ખરેખર નિલેશ કુંભાણીને કોઈ છેતરી ગયું છે તો કાર્યવાહી તો ટેકેદારો સામે થવી જોઈએ કે એમણે ખોટી એફિડેવિટ કરી છે. આ બધી વાતમાં ભોગ સુરતની જનતા શું કામ બને એ પ્રશ્ન યથાવત છે. બનાસકાંઠામાં ગિરિબેન ઠાકોરે પણ પોલીસને ઘેરી હતી, પોલીસ પર એમણે આરોપ કર્યા અને એટલે જ સૌથી પહેલા ગિરિબેનને પણ સાંભળી એમણે શું કહ્યું. કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય ના સમાજ ને મારા મતદારો બેઠા 5-5, 5-10, 15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાઢી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી, એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વાર કરવાની છે અને 58 વાર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો, તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા સા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. બનાસકાંઠામાં જબરદસ્ત રણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. બીજી બાજુ બનાસકાંઠામાંથી જ કોંગ્રેસ સાથે સંકળાયેલા આદિવાસી વિસ્તારના કેટલાય કાર્યકર્તાઓ, રેખાબેન ચૌધરી બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને એટલા જ માટે બનાસની બેન તરીકે એમણે જે આખું વાતાવરણ ઉભું કર્યું, પણ જો એક પછી એક લોકો બનાસકાંઠામાં દાંતાની આજુબાજુનો આદિવાસી વિસ્તાર પણ છે, એના પણ ખાસા બધા મત છે. એટલે એસસી એસટી અને ઓબીસીમાં ચૌધરી સિવાયના જે મતદારો છે, ખાસ તો ઠાકોર મતદારો, એ બહુ વિશાળ પ્રમાણમાં છે. અને એટલા જ માટે એ મતદાતાઓ શું અસર કરે છે ખબર નથી, એ દ્રશ્યો જોઈએ જે રેખાબેન ચૌધરીની સભામાંથી સામે આવ્યા. જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી બેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી, ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું. જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી, અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો, આ અમારે એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનો ભેગા હતા, પણ હવે અમે બધા થઈ બાબર સમાજ
રજાગીરા સમાજ ભાભર તાલુકાના બધાએ આનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું. એ સિવાયના પણ ઘણા બધા રાજકીય મુદ્દાઓ છે, પરંતુ ગુજરાત રાજ્યના 1600 કિલોમીટરના દરિયાકાંઠે, એના એક હિસ્સાના કાંઠે, દ્વારિકાથી પોરબંદર જતા વચ્ચે એક સુંદર મજાનો અને અનટચ્ડ જેને બીચ કહી શકાય એ પ્રકારનો દરિયો તમને બતાવવો છે છેલ્લે. અને કહેવું છે કે તમારા સુધી ઘણા બધા દ્રશ્યો પહોંચાડવાની વચ્ચે અમે બહુ જ સુંદર દ્રશ્યો પણ જોતા હોઈએ છીએ, અને એટલા જ માટે ગુજરાતના દરિયા કિનારાની આ થવા જઈ રહેલી સુંદર સાંજ અમારા જમાવટના દર્શકોને નામ તમારા જીવનમાં પણ ખૂબ જમાવટ થતી રહે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે પસાર થયું છે. નમસ્કાર.